હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે સવાર સવારમાં કેટલી બધી ઝાકળ આવી છે, ઝાકળ આવી છે મસ્ત. જો કે અંદર હવે સવારના તો એટલી બધી હતી ને ઝાકળ, લોટ લાગેલો છે મોઢા ઉપર. હમણાં ચેતનનું ને મિશ્રીનું ટિફિન બનાવ્યું, મિશ્રીના ટિફિન માટે બનાવી વઘારેલી રોટલી, અને ચેતનના ટિફિન માટે બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક અને રોટલી. જુઓ પાછળ તો ધુમ્મસ જ ધુમ્મસ છે, કંઈ દેખાતું નથી. ને ટપ 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 સવારના ઉઠીને ત્યારે ટપ 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 પાણી પડે. મેં વરસાદ પડે રહ્યો કે શું, પછી મેં કીધું ઝાકળનું પાણી એ. સવારના ને સાંજે ઠંડી પડે છે ને દિવસના એટલી ગરમી થાય છે ને આ ઝાકળ આવે છે ને એના લીધે. તો હવે ચાલો, ચેતન ગયા છે નાહવા અને હું ત્યાં સુધી થોડું ઘણું મારું રસોડાનું કામ પતાવું અને પછી પીએ શ્રીરામ. હજી આદે સૂતી છે, આદેને આજે જવાનું છે કસરત કરાવવા. સવારમાં એને પક્ષીઓનો અવાજ મસ્ત સંભળાય છે, ચકલીઓ કેવી મસ્ત બોલે છે બધી, ને દાડમમાંથી એક ઝાડવામાંથી બીજા ઝાડમાં, બીજા ઝાડમાંથી ત્રીજા ઝાડમાં એમ અવર જવર કરે છે. ગાયમાં ચરો ખાઈને મસ્ત ઊભી છે ને આ હજી ખાય છે. હમણાં જશે ધણમાં. જો બનાવી છે વઘારેલી રોટલી, અહીંયા છે રીંગણા ને બટેટાનું શાક. ખોલો, આટલો લાલ એટલે આવી ગયો છે કે રીંગણા નું ઓલું આ કશ્મીરી લાલ મરચું નાખ્યું છે ને એટલે કલર આવો આવે છે. તો ચેતનનું ટિફિન ભરાઈ ગયું છે, ચેતન બેસી ગયા છે સીરમ પીવા. આવી જાઓ તમે પણ ચાય ને વઘારેલી રોટલી. તો વાગી ગયા છે 10 અને કપડાં નાખ્યા છે મશીનમાં વોશ કરવા માટે અને બાકી કામ થઈ ગયું. અને હવે મેં કીધું ચાય બનાવતી હતી 10 વાગ્યાની, રોજ તો નથી બનાવતા 10 વાગ્યાની ચાય, પણ હમણાં થોડીક ઓલાને લીધે પીવાનું મન થાય છે, ઠંડુ ગરમ થાય છે ને તો ચાય પીવાનું ક્યારેક ક્યારેક મન થાય 10 વાગે. તો પછી એક બેગ કટિંગ કરેલી પડી હતી તો મેં કીધું એ સીવી નાખું, હજી ટાઈમ છે જમવાનું બનાવવાની, જમવામાં જ બનાવવાની છે ખાલી રોટલી. શાક તો સવારના જ બની ગયું, લોટે બંધાઈ ગયો છે, ખાલી રોટલી બનાવવાની છે. ને શરદી ઉધરસ મટવાનું નામ નથી લેતું, તો આજે મસ્ત દૂધવાળી કડક ચાય પીવાનું મન થયું છે. તો થોડુંક જ પાણી નાખ્યું છે, ચાય પીને થોડીક વાર કરીએ સિલાઈ. જુઓ ફ્રેન્ડ્સ, હું સીવતી હતી બેગ, એક મસ્ત મજાની બેગ સીવતી હતી, બની જાય એટલે પછી બનાવું કેવી બેગ સીવતી હતી. લગભગ તો બની જવા આવી જ છે, નેટ બટનવાળી બેગ છે, તો તમને બધાને ગમશે. પણ આનો એને મેં વિડીયો નથી બનાવ્યો, જો તમે કહેશો ને કમેન્ટ કરશો ને બધા તો આનો વિડીયો હું પાક્કો બનાવીશ, કારણ કે બેગ એને બહુ મસ્ત છે, એકદમ સ્ટાઇલિશ બેગ છે. તમે કહેશો ને તો હું જરૂર કમેન્ટ ઓલું કમેન્ટ કરશો ને તો હું જરૂરથી બેગ બનાવી દઈશ. બનાવવાના ચક્કરમાં એને શું થયું ખબર, જલ્દી જલ્દી બેગ સીવીએ બેગ સીવીએ એમ કરીને ફટાફટ આવીને તો એને ગાયને ને તે ઓલું ડાણ આપવાનું ભૂલાઈ ગયું. તો ચાલો પેલા ડાણ આપી આવીએ, વાટ જ જોતી હશે કારણ કે ભૂલાઈ ગયું ડાણ આપવાનું. મેં કીધું જલ્દી સીવી લઉં સાંજ સુધી, પણ પહેલાં એ કામ પછી બેગ સીવીશ. અહીંયા જુઓ બેગ બનીને મસ્ત રેડી થઈ ગઈ છે. તો આજે બનવાની છે મસ્ત કચ્છ સ્પેશિયલ કચ્છી કડક. તો એના માટે ને અહીંયા ચટણી બનાવી લીધી છે, ઈ છે લાલ મરચા અને લસણ ની ચટણી છે, બીજું કાંઈ નથી નાખ્યું, થોડુંક મીઠા નાખીને લસણ ને કૂટ્યું હતું. ને અહીંયા આંબલી પલાળી છે, અહીંયા બટેટા છે, ને આ છે કડકનો સ્પેશિયલ મસાલો, બીટુભાઈનો મસાલો, બીટુભાઈનો સૂકો મસાલો. હવે બહાર તો ક્યાંય મળે છે કે નહીં ખબર નહીં, કચ્છમાં તો મળે છે, તો બીટુભાઈ સ્પેશિયલ મસાલો ને બહુ બધું પાણી. અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે, તેલ થઈ ગયું છે ગરમ. હવે એને એમાં એને આ ચટણી નાખવાની છે પહેલી તો.
રૂગડા બટેટા ની સ્મેલ આવી ગઈ. મરચા વાળી ચટણી નાખવાનું મેઈન રીઝન ઈ કે રસ્તા ઉપર તેલ તરે આવી રીતે. જો મરચા નાખીને ચટણી નાખીએ ને એટલે તેલ તરી આવે ઉપર મસ્ત. જો કેવું મસ્ત તરી આવ્યો રસ્તો. હવે નાખવાનો છે બીટુભાઈ નો મસાલો. બે ચમચી જેટલો નાખી દેશું, બે અઢી ચમચી જેટલો જોઈ જશે. મસાલો મીઠું અને ગોળ ખટાસ પ્રમાણે ને લાલ મરચું તો નાખેલું છે ને ચપટી હળદર નાખવાનો કલર માટે ચપટી જ નાખવાનો વધારે ની. હવે આને એકદમ ઉકાળવાનું છે. ગોળે નાખી દેશું. તમે આ ખાટું મીઠું તીખું મસ્ત હોય એવું ખટ મીઠું તીખું. તો અહીંયા જો તૈયારી બધી થઈ ગઈ છે અને રસોઈ બની ગયો છે કડકનો મસ્ત. જુઓ ચટાકેદાર સેવ, મસાલા સીંગ, ટમેટા, કાંદુ, બટર, બટર મેન. બટર ના ભૂકા કરી લેવાના છે. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને હવે આ વિડીયોને કરીએ અહીંયા છે એન્ડ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.